હવે અમુક અમુક વ્યક્તિઓ પોતાની ચેનલું ખોલીને બેઠા છે, હવે એને પાછું થઈ ગયું કે આ લોકોને ચેનલ માથે, ભાઈ આપણે ચેનલ માથે રોટલો નથી ખાવો, અને આપણે તો કહીશું કે હાડી મળી નહીં રહ્યો, સાથ સહકાર આપો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, હાલમાં યુટ્યુબ ઉપર ચર્ચામાં રહેલા એવા નાગદાનભાઈ આહિર, મિત્રો નાગદાનભાઈ આહિર અને એક દલિત દાદા, જેમનું બંનેની વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેની અંદર મિત્રો આ બંને જે છે ધાર્મિક બાબતો તેમજ હિન્દુ ધર્મ અને શ્રદ્ધા તેમજ હિન્દુ દેવી દેવતાઓ વિશે ખૂબ જ રસપ્રદ ચર્ચા કરી રહ્યા છે. આ બંનેની વાતચીતનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે. તો મિત્રો, તમે પણ સાંભળો કે આ નાગદાનભાઈ આહિર સાથે આ દલિત દાદાએ શું વાત કરી છે. શું મિત્રો, દરેક દલિત સમાજના વ્યક્તિઓ છે તેઓ નાસ્તિક છે? મિત્રો, આ દલિત દાદા જે છે એમની વાત તમે શાંતિથી સાંભળશો તો તમને પણ ખબર પડશે કે આ દાદા શું કહેવા માંગે છે. તો મિત્રો, શાંતિથી આ વાત સાંભળજો, તેમજ મિત્રો વાત સાંભળ્યા બાદ તમને શું લાગે છે એ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો એ પહેલાં મિત્રો તમે આપણી ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. કાન ચડિયા કદમની દારે હેઠા ઉતરો ને, કાન ચડિયા કદમની દારે હેઠા ઉતરો ને. હું તમને બોલાવે જશોદા માતરે, હેઠા ઉતરો ને કાન ચડિયા. જય ઠાકર, જય મુરલીધર. જય ઠાકર, જય મુરલીધર. બોલો બોલો. હું આનંદમાં. આનંદ આનંદ. મોજે મોજ ને. મોજે મોજ. તમે સંભળાવી દો. આપણે સંભળાવી દઈએ. ઓ બિંદાસ. હે નરપુન મે પાર સમાજા, જય હો દેવા જમલ એ રાજા રે, આવી ભક્તિ કરે હો જી. જય હો, જય હો. માતા મીનળ દે કહે રે, સ્વામી અમે પુત્ર રે વિના હો જી. એ મંડળા મારા જોને રે મુજાય, એવા અજમલ એ રાજા રે, આવી ભક્તિ રે કરે હો જી. જય હો, જય હો. બોલો બોલો. ખાલી એમ જ યાદ કર્યા હતા. મોજ આવી ગઈ તમારી વાતમાં. હવે આવી રીતે ખરેખર એક સનાતન ધર્મને ટકાવવા માટે આવી વસ્તુ જરૂરી છે, અને આ દેશ વાળીના થઈને હાલી નીકળ્યા છે ને, એનું અમને બહુ દુઃખ થાય છે. પણ શું કરી કહો, એમાં એવું છે, આમાં લડવા વાળા જુદા હોય અને લડવા વાળા જુદા હોય. 100%. હવે અમુક અમુક વ્યક્તિઓ પોતાની ચેનલું ખોલીને બેઠા છે, હવે એને પાછું થઈ ગયું કે આ લોકોને ચેનલ માથે, ભાઈ આપણે ચેનલ માથે રોટલો નથી ખાવો, અને આપણે તો કહીશું કે હાડી મળી નહીં રહ્યો, સાથ સહકાર આપો બધા, એક જ સંતાન, એક જ ધરતી સંતાન થઈ આવ્યા, અહીંયા જવાના છીએ, કોઈ અમર ગમ નથી. હે, હું એક જાતિ માંથી જ આવું છું. હા હા, વસંત ચાવડા છે. હા હા, એક નાતીમાં જ આવું છું. હા, પણ તો હું જે જ કહું છું દાદા કે તમારું આખું પરિવર્તન જોયું, એના ઉપરથી હું કહું છું કે જો તમે એક એક એવા વ્યક્તિને એટલું નથી કહી શકતા કે ભાઈ ધર્મ બધેનું હરખું છે અને અમને જીવવા દો શાંતિથી, તમે જોડે પ્રયાસ ના કરો. મારી વાત સાંભળો, મારા જોડે હલકી પ્રસિદ્ધિ પણ છે. જે હલકા ગાયનો છે ને, હા હા, એ પણ છે, તમને સંભળાવું. હા હા, સાંભળો. એ ચરખુણાનું ખેતર, વચમાં બેઠું તેતર, તારી મારી જોડી જમી હમળવા રખેતર, તારી મારી જોડી જમી હમળવા રખેતર. અને હલકી પ્રસિદ્ધિ કહેવાય. હા, અને આને ખરેખર બગાડ્યું હોય તો આપણે તો હવે પાછા મામલો વરે ઈપાયથી ઉભો કરશે. ગુજરાત વાળે જ બગાડ્યું છે. જ્યારે આપણી સંસ્કૃતિ અને પરંપરાગત હતી ને, એના ધાર્મિક ભજન, ધાર્મિક જે લોકગીતો જે હતા ને, આગળની કહાનીઓ જે આપણે સાંભળી છે ને, એના ઉપરથી આપણને બોધ મળે, આપણને એક જ્ઞાન મળે કે સંતો જે કહી ગયા હતા. અત્યારના તો 100% તમે કહો એવું જ ગાય છે, તું મારી ને હું તારો, જાનુડી જાનુડી. હવે આ ખોલો, અત્યારે તો પબ્લિક ને આવું ખોલવું છે. બોલો, 100% તમે સાચા છો. વાત તો સાંભળો. ઓ તમે આવા આવા પ્રેમ ના કરશો, તમારો જીવ કોઈ લઈ જાય. આ બધા ખેલ હોય. હા, ગીતી નું એ પણ આખો રંગ.
ના ના 100%. કયું ગામ દાદા તમારું? નર્મદા કિનારે રેણાપુર પોઠિયા. બરાબર. શું ધંધામાં તમારે? આપણે રહીએ છે બરોડામાં, નોકરી છીએ. નોકરી છે પ્રાઇવેટ કંપનીમાં. બરાબર. દાદા ખરેખર તમે જે કોયા ને એના ઉપર અમને ઘણું દુઃખ થાય છે કે અમુક અમુક લોકોને લઈ અને તમે બહુ અત્યારે કહેવાનું તમને એવું થાય છે કે આના પર રોક લગાવો તો આગળ આજે અમુક લોકો નહીં ખોટા ધૂણો છે. ખોટા ધૂણે એની વાત કરું છું. ના 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 સાચા, એ સાચું છે. હું પોતે હું નથી માનતો દાદા. ઓ પાછી ધૂણ વાવરણ જો તમારી એ રોજ નવી વાત કરે, ફલાણે ઠકાણે હારો ભોપો છે, હાલો ને આપણે જોવા આવવા જાય. અરે ભાઈ, આપણા ભાગ્યનું છે એ ભોગવવાનું છે, બાકી કોઈ ભોપા જોઈને આપણી કઈ સાધી દેવાના નથી. એ સાચા છે. તમે બાકી અજમલ રાજા હું હતા, એને હું જરૂર હતી કોઈ કાર્ય ઠાકર ની પૂજા કરતા હતા, એનામાં કઈ કહે તો ને. હા, રાજા નો કઈ ખોટ કઈ ખોટ હશે તો. એટલે આ બધા ખોટી ના છે, ભૂવા ધૂણે બૂણે એ બધા અમુક સાચા છે. અમે આપણે માનીએ સનાતન ધર્મ ની વાત કરો. ધર્મ ની વાત નો મિનિંગ ઈ હોય કે પેલો કોઈ સામે વાળો વ્યક્તિ કોઈ મિનિંગ વાત મૂકે ને એના ઉપરથી નિરીક્ષણ નીકળે. કોઈ બી જગ્યાએ તમે શરૂઆત કરો અક્ષર ની, એ થી શરૂઆત કરો એટલે એબીસીડી આખી આખી લખાઈ જાય. હવે એની વાત જ નથી મૂકી તો એની પાછળનો બી સી ડી એ એ બધું ક્યાં લખવું મળે? એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે આ બધું ક્યાં લખવું? પેલો તો એ બોલવો પડે ને કે મારે ભાઈ એ બી સી ડી તારા કને લખાવી છે. મારે વાત કરી એમ તમને કહું. હવે તમે અજમલ રાજાની વાત સાંભળો કે અજમલ રાજા બે કામ માટે નીકળ્યા હતા દ્વારિકા માટે. જે રાણુદા થી રાજસ્થાન થી દ્વારિકા સુધી આવવું પડ્યું હોય ગુજરાત ની ધરતી ના છેલ્લા ખૂણા સુધી, તો એને સ્વાર્થ અને પરમાર્થ બે કામ હતા. સ્વાર્થ નું એ હતું કે પોતાને સંતાન નતું. પરમાર્થ નું એ હતું કે ભેરવા નામનો એક રાક્ષસ હતો, ઈ રાણુજા નગરી ને રજાડતો હતો. આ બે કામ માટે કે ભેરવા ને મારે એવો ભગવાન જેવો ને મારે દીકરો થાય, દીકરાનો અવતાર થઈ જાય એટલે હું સંતાન વાળો થઈ જાઉં, અને ભેરવા ને મારે એવો ભગવાન જેવો અહીંયા આવે એટલે આપણી ધરતી ની માથે જે વિકરાળ રાક્ષસ છે એનો વિનાશ થઈ જાય. આના માટે નીકળ્યા હતા. અને આના માટે સ્વાર્થ ને પરમાર્થ માટે લડે ને એને કોઈ દી ક્યારે વાંધો આવવાનો નથી. પણ આ લોકો છે માત્ર ને માત્ર સ્વાર્થ માટે. એની ચેનલમાં તમે ગાળો બોલો તો ખાઈ લેશે, એને તમે જે કહેશો એ સાંભળી લેશે. એટલે આ લોકોને એને પણ તમે કરો સત્યની હાલો મારી અમુક અમુક મારા એરિયાની અંદર અમુક જગ્યાએ છે હા ખોટે ખોટું સિટિંગ કરવાનું ધંધા પકડો. હાલો હું ભેગો રહીશ. પણ મારું કહેવાનું મતલબ એ કે આ એક આપણને આ બધી આ જે અમુક પબ્લિક છે ને તમને મને અલગ કરવા માંગે છે. એટલે હું તો તમને તમે પોતે ખુદ સાંભળ્યું કે હું ખોટો તમને તમારો વિરુદ્ધમાં જ છું અત્યારે, તમને ખબર છે ને. છતાં તમે મારી સાથે કેમ વાત કરી? તમને એવું લાગ્યું કે માણસ સાચી રીતે બોલે છે એમ, અને આપણે મારી વાત કરવા આવે માને માનવું જરૂરી છે. અને દેવી દેવતા ન હોય તો દુનિયા હાલે નહીં. તમે 5 દી 15 દી અનાજ ને પાણી બંધ કરી નાખો તમારો પ્રાણ પંખેરો ઉડી જાય છે કે નથી ઉડી જતી? હા, વરસાદ ચોમાસું છે અત્યારે. હવે સાંભળો આ એક કથા, આ વિજ્ઞાન ને કીધા દેવી છે. વિજ્ઞાન લોકોને ખબર પડે કે વિજ્ઞાન હાવ વિજ્ઞાન ના હાલે, વિજ્ઞાન ની સાથે જ્ઞાન એ ખપે. ઝાડમાં હોય ઝાડમાં વગડા ની અંદર ઉનાળામાં તમે જઈને જોજો એટલે બરડી જતા હશે, ચોમાસામાં જઈને જોજો એટલે લીલા પાણી જેવા હશે. કારણ કે પાણી મળ્યું, પોષણ નતું મળતું. પોષણ મળે ત્યારે પાણી મળે ત્યારે ધરતી ની અંદર પોષણ છે ને, એ પાણી થી ભીજાય ત્યારે ઝાડવા ને ધરતી નું અંદર નું પોષણ અને ઉપર નું પાણી. પાણી પ્રકાશ ને પવન ન હોય તો આપણું પૂતળું સાહેબ ધરતી ની અંદર સમાઈ જવાનું છે. હા, પવન પ્રકાશ ને પાણી. અત્યારે ખેડૂત જે ખેતી કરે અને કોઈ કહેતા હોય ને આમ કરવાથી આમ થાય, કામ કરવાથી આમ થાય, એક મહિનો સૂરજ ન ઉગે ને તો તમારા ઝાડમાં ખેતરમાં વાયો હોય ને એ ઉગી નું પાછા હોય તો પીંગા પચરક ઉભો હોય. કારણ કે સૂર્ય નો પ્રકાશ નહીં. એક મહિનો પવન ન હોય ને તો પણ એ બગડી જાય, એક મહિનો વરસાદ ન વરે પાણી ન પડે ને તો પણ બગડી જાય. પાણી પ્રકાશ ને પવન વગેરે પૂતળું આ આપણું જે રહ્યું ને આપણે સામે હું વાત કરી રહ્યો પણ નથી. મારું કામ એવું છે, હું જાતે બી સંત વાણી કરું છું અને ગુજરાત નો કોઈ કલાકાર એવો નહી હોય કે મને નહીં ઓળખતો હોય મારા ત્યાં નહીં આવ્યો. 100% સમજ્યા. મારે ગામડે મારા મોટા પપ્પા ના દીકરા છે, એમણે ભવ્ય મંદિર બનાવ્યું છે હનુમાનજી મહારાજ નું.
અને મારા ત્યાં ભરવાડી ડાયરો થાય. કેવો? ભરવાડી. હા, ગયા વર્ષે હનુમાન જયંતિ હતી ને, એમાં રાજભા ગઢવી હતા અને ભગવતીબેન ગોસ્વામી. અને આપણે મંદિર બનાવેલું છે મારા મોટાભાઈએ, ઓછામાં ઓછી 4 થી 5 કરોડ રૂપિયા. બરાબર. એમાં કોઈ દાન દક્ષિણા લીધી નથી. ના ના, 100%. અને સત્તાધારથી વિજય બાપુ, રાજેન્દ્ર બાપુ એવા તે આપણા થઈ આપતા હોય છે મને. અમે એ મહિના છો. મારું કહેવાનું એટલું જ છે કે બધાને મારો તો તમને જય ઠાકર, જય મુરલીધર, કે બધાને ભેગું કરવાનું રાખો તો આનંદ આવે, મજા આવે. 100%. આપણે માની છીએ, આપણે આ વસ્તુથી હાલમાં વાળા છીએ. અમે ધર્મને નોખો કરવાનો પ્રયાસ ક્યારેય નથી કરતા. કારણ કે અમુક 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 જે ખહુરિયા હોય ને, તમને બગાડે ને અમને બગાડે, એવું થાય તો હોય. હવે એ મારું કહેવાનું, રાત્રે આજ વસંતભાઈ ના જે એક ભાઈ નો ફોન આવ્યો હતો ને, એને ઈ જુ કે ફોન કરીને ગાળો બોલે છે. બરોબર. હવે તમે મને અત્યારે ફોન કર્યો, તમે એક ગાળ બોલ્યા હો, તે ફેર હું ફોન કાપી નાખું, તમે બીજી ક્યાં બોલવાના હો? અરે જવા દો. હવે દાદો નતા સમજા ને, કદાચ નથી પીવા બીવા બેઠા, પી ગયા ને ગાળ બોલ્યા, તો જવા દો. આગળ જવા દવાનું આવે છે, ધારવાનો પ્રશ્ન જ પછી તો મારો કરવાનો થાય ને. તમે ગાળ બોલ્યા એટલે હું સાંભળ્યા રાખું, હું તમારે ડિબીટ કર્યા રાખું, એ વાયરલ કરું. એટલે આ જોવો ભાઈ, દલિત સમાજ નો એક મોટી ઉંમર ના દાદો ઉઠી મારી સાથે કેવું વર્તન કરે. પણ વર્તન તો તું સાંભળે છે તો કરે છે ને, મારી આરે કેમ દાદા કોઈ નથી કરતા. બીજું બોલો, તબિયત પાણી, વરસાદ પાણી? વરસાદ તો મીડિયમ મીડિયમ છે, પાણી ભેગા નથી થયા. બાકી આમ સારો છે, સારો એટલે કે ખળ પાણી સારા છે, મોલ સારા છે. અને હજી હવામાને પણ દેખાય છે કે ગરમી દેખાય છે, વરસાદ થોડો થોડો થાય છે. ખરો. ઠીક ઠીક ઠીક. બોલો. જય ઠાકર, જય મુરલીધર. જય ઠાકર, જય મુરલીધર. પણ તમારું નામ શું કીધું? મારું નામ અંબાલાલ પરમાર. તો તમે એક ફોટો મોકલો ને તમારો. ફોટો પોતાનું? હું ખરાબ વાત નથી કરી મારી સાથે, મેં નથી કરી. આપડે શાંતિ થી વાત કરીશું. બાપ દીકરે, તમે મારા બાપ જેવડા છો, તમે મારા માતા જેવડા છો. ના, હું તમારી કરતો ઉમર વાળો માણસ. હા હા, ઉમર વાળા છો એટલે જ ને, કે એક એક એવું એક માણસ ની વેદના સાંભળો એટલે આ વેદના છે આપડી એક જાતની. વાત ને સમજો તો આનંદ આવે આપણને. હું ભગત માણસ છું, સંતો હું. અને આપણે જો બાપુ, અમારે ભજન બહાર કર, અમે નિદાનંદ કરીએ છીએ. સમજ્યા? ગુરુ ગોવિંદ દોનો ખડા, કિસી કો લાગીએ પાય, બલિહારી ગુરુ દેવની ગોવિંદ દિયા દિખાય. ભગવાન ને જોવા હોય તો પેલા ગુરુ ખપે, અને ગુરુ ના લેવાથી જ ભગવાન મળે. કોઈ એમ કેતું હોય ને ભગવાન ડાયરેક્ટ, તમારા વાળા બધા કહેશે ને મને ભગવાન દેખાડો, એમ હવે તમે રાક્ષસ બુદ્ધિ નો વર્તન કરો છો, તમને ભગવાન ક્યાંથી દેખાય? પેલા તો આપણા કણે ગુરુ જ્ઞાન હોવું જોઈએ. ગુરુ વગર ગોવિંદ ના મળે. સંત ન હો તો સંસાર મેં જલી જાત, બ્રહ્માંડ જ્ઞાન કરી લહેર છે ઠારત ઠામો ઠામ. હું પોતે સાહિત્યકાર છું દાદા. હા, મતી આપજે માવડી, શક્તિ આપજે સાથ, હે ભગવતી મા તને વિનવું છું, કે ક્યારે કોઈ કણે લાંબો ન કરવા દેજે હાથ. જિંદગી એવી જીવશું કે મરી જશું પણ કોઈ કણે માંગશું નહીં, અને પરમાર્થ કારણે માંગવામાં લાજ પણ નહીં રાખી. મીરા કહે આવા વરને વરી, શું કરું આજ જીવે ને કાલ મરી જાય. હું તો મરું ગિરધર લાલ ને, હું તો વરું ગિરધર લાલ ને, કે ચૂડલો અમર થઈ જાય. કે ચૂડલો અમર કરવા માટે ગિરધર લાલ ને પકડવા પડે છે. બાકી તો આવા ખહુરિયા તમે કરો ને, એમ તો દુનિયામાં હાલ્યા રાખે, એને કાન ન દેવાય. ડુંગળી ઓળું તો રંગ ચૂવે, અને રંગ બે રંગી હોય, કે હું તો વરું મારા ગિરધર ગોપાલ ને, મારો ચૂડલો અમર થઈ જાય, મારો ચૂડલો અમર થઈ જાય. ભીખુદાન ગઢવી છે ને, ભીખુદાન ગઢવી જાય છે, અને અત્યારે સુધીમાં લગભગ બધા ગાતા હોય પણ બહુ ઓછું ગાતા હોય. તમારું નામ શું? નાગદાન ભાઈ આહીર. તો નાગદાન ભાઈ આહીર, મારે જાવું મારા ઘેર. નાગદાન ભાઈ આહીર કે મારે જાવું, જત જાવું મારે મારા ઘેર.
એ નંદના કુંવરિયા મારું બેડાલું ચડાવજો, એ નંદના કુંવરિયા મારું બેડાલું ચડાવજો, કે ઘટ જાઉં મારે મારા ઘેર, કે નંદના કુંવરિયા મારું બેડાલું ચડાવજો. એ મોડી રે પડીશ તો સાસુ જ વળશે મારા, અનણ દલય મારી અમને મેળાલા રે મારશે. એ મોડી રે પડીશ તો સાસુ જીવડશે મારા, નણ દલય મારી અમને મેળાલા રે મારશે. કઠણ રે ભૈયાનો મારો, એ કઠણ રે ભૈયાનો મારો, એ કંઠ રે નંદના કુંવરિયા મારું બેડાલું ચડાવજો, કે નંદના કુંવરિયા મારું.